નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ગુજરાતી દર્શકોના હૃદયમાં ચાર ચાર બંગડી વાળી ગીતથી વિશેષ સ્થાન ગ્રહણ કરનાર કિંજલ દવે અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ ફિલ્મ દાદા હો દીકરી દ્વારા સ્ક્રીન પર આવી રહી છે. ત્યારે એસકેઆર ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ અને સોનમ પરમાર દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ગુજરાતી દર્શકોને હૃદયમાં ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતથી વિશેષ સ્થાન હાજરના કિંજલ દવે હવે અત્યંત સંવેદનશીલ અને લાગણીભર ફિલ્મ દાદી હો દીકરી દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર આવી રહી છે. એસકેઆર ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ સોનમ પરમાર દ્વારા પ્રદર્શન કરાયેલી આ ફિલ્મ 9 નવેમ્બર રોજ રાજભવનના મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવા માટે સજ્જ છે. ફિલ્મ અંગે વાત કરતા પ્રોડ્યુસર સોનમ પરમારે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશો આપતી દાદા હો દીકરીમાં કિંજલ દવે કામ કરતા અત્યંત ઉત્સાહ અનુભવી રહી છે. ગુજરાતમાં અપાર લોકપ્રિય ધરાવતી પોતાની પ્રથમ ફિલ્મ ખૂબ જ સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં કિંજલ દવે લાગણી સભર દ્રશ્યોથી સારે સારે એક પણ દ્રશ્યોને પણ સુંદર રીતે નિભાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનમ પરમાર પોતે જાણીતા અભિનેત્રી અને ગાયક છે અને દાદા હો દીકરી પહેલા તેમણે અન્ય 3 પ્રોડ્યુસર કરીને ગુજરાતમાં નાની ઉંમરના પ્રોડ્યુસરનું સ્થાન કર્યું છે. આ ફિલ્મ સામાજિક અને આર્થિક મુદ્દાઓને સુંદર રીતે પ્રસ્તુત કરે છે તેમજ તેમાં દાદા પૌત્રી વચ્ચેનો સંબંધોને દર્શાવ્યા છે. ફિલ્મના મોટા ભાગના હિસ્સાનું શૂટિંગ અમદાવાદના ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે તથા માત્ર 1.5 વર્ષના સમયગાળામાં ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી. કિંજલ દવેને સાથે સાથે મનુભાઈ રબારી પણ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. કિંજલ દવે તમામ ગીતોને કિંજલ દવે સ્વર આપ્યો છે. દાદા હો દીકરી અંગે વાત કરતા કિંજલ દવે જણાવ્યું હતું કે આ ફિલ્મ કરવા અંગે તેઓ ઉત્સાહિત હતી અને હવે આતુરતાપૂર્વક રિલીઝની રાહ જોઈ રહી છે. મહિલા કેન્દ્ર ફિલ્મમાં હંમેશાથી મારું સપનું રહ્યું છે અને તેનાથી અમે મહિલાઓને મજબૂત સંદેશો પણ પાઠવ્યો હતો. દિવાળીમાં રિલીઝ થતી અમારી ફિલ્મને ગુજરાતના દર્શકો તરફથી ખૂબ જ સારો સાંભળશે તેવો અમને વિશ્વાસ છે. ફિલ્મની દાતા અને દીક્ષણ અજીજ ખાને કહ્યું હતું કે ફિલ્મનું સંગીત મયુર નાડિયાએ, ગીતો મનભાઈ રબારીએ લખ્યા છે, સ્ટોરી સ્ક્રીન પ્લે અશોક ઉપાધ્યાય અને દીપેનભાઈ, ફિલ્મના ક્રો પ્રોડ્યુસર દીપક ખજનાજી અને રાજકુમાર જાની છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ અને ચાઇના અગાઉ ઓક્ટોબર મહિનામાં રાજદ્વારી સંરક્ષણ સંવાદની બેઠક યોજવાની છે, જે હવે શુક્રવારના રોજ વોશિંગ્ટનમાં યોજવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ અને ચાઇના અગાઉ ઓક્ટોબર મહિનામાં રાજદ્વારી સંરક્ષણ સંવાદ માટે બેઠક યોજી હતી, જે શુક્રવારના રોજ વોશિંગ્ટનમાં યોજવામાં આવશે. ત્યારે સોમવારના રોજ રજૂ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ મીટિંગમાં સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પો તેમજ સંરક્ષણ સચિવ જીમ મેટિસ અને ચીની પોલિટ બ્યુરોના સભ્ય યાંગ જીચી, સંરક્ષણ પ્રધાન વાઈ ફિંગે ભાગ લેશે. તેમજ ચાઇના જણાવ્યું હતું કે ગયા મહિને બંને પક્ષ પ્રારંભિક રીતે ઓક્ટોબરમાં રાજનૈતિક અને સલામતી મંત્રણાના બીજા રાઉન્ડ માટે સૈદ્ધાંતિક રૂપે સંમત થયા હતા, પરંતુ તેઓએ તાઇવાન અને દક્ષિણ સમુદ્ર પર વધતા જતા વેપારના તણાવના વચ્ચે વોશિંગ્ટનની માંગને મોફ રાખવામાં આવી હતી. મેટિસે 18 ઓક્ટોબરના રોજ સિંગાપુરમાં વીને મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વિશ્વની 2 સૌથી અતંત્રોમાં સંઘર્ષના જોખમે ઘડવા માટે ઉચ્ચ સ્તરના સંબંધોને વધુ ઊંડા કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દિવાળીના તહેવારમાં સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેઓ પોતાના કોડિયા વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. જોકે આ વખતે કોડિયાના રંગબેરંગી અને નવી ડિઝાઇનો બજારમાં જોવા મળી છે, ત્યારે આ વખતે મંદીના વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હલકી ભોગવી રહ્યું છે. આ તહેવારોમાં જાત જાતના કોડિયાને મુસ્લિમ પરિવારના આશીનભાઈ તથા મોહમ્મદભાઈ કલર પ્રિન્ટ કરીને બોક્સ પેકિંગ કરીને વેચી રહ્યા છે. અને ત્યારે હિન્દુઓના તહેવારમાં રોશની ફેલાવવા ડીસા તાલુકાના ઝેરડા ગામનો એક મુસ્લિમ પરિવાર આખા બનાસકાંઠામાં સહિત કોડિયા પૂરા પાડે છે. ખરેખર માટીકામના કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો એ વાતને સાર્થક કરતા મુસ્લિમ પરિવારે બનાવેલ કોડિયા આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અજવાળું પાથરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં આ સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે આ વખતે કોડિયામાં રંગબેરંગી અવનવી ડિઝાઇનોનું પણ આકર્ષણ વધારે જ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વખતે મંદી વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હાલાકી ભોગવી રહ્યું છે. ત્યારે 20થી વધુ કારીગરો આધુનિક ટેકનોલોજીના મશીનો દ્વારા અવનવા કોડિયા બનાવી રહ્યા છે અને આ વખતે રંગબેરંગી કોડિયાઓની માંગ પણ બનાસકાંઠામાં સહિત ઉત્તર ગુજરાત અને વિદેશમાં પણ નથી જોવા મળી રહી. આ વખતે ઝેરડાના મુસ્લિમ પરિવાર ભયંકર મંદી વચ્ચે સપડાયો છે. દર વર્ષની જગ્યાએ આ વર્ષે માત્ર 25% કોડિયાનું વેચાણ થયું છે. હું સુમરા સલ્લુભાઈ રહીમભાઈ
મારું ગામ ચેડા, હું નાની મિની ફેક્ટરી ચલાવું છું એકતા એન્ટરપ્રાઇઝ નામની, લગભગ 2002માં ચાલુ કરેલી, તો 15-16 વર્ષ ધંધો સારો ચાલ્યો મારો. આ વખતે એટલા બધા મંદીમાં અમે સપડાયેલા છીએ, ત્યાં બાદ તો મારી કેડે બધો એમને લગભગ 4-5 લાખ કોડિયા વધ્યા છે. વરસાદ થયો નથી એટલી બધી હાલ બેકારી છે, માણસો પણ ઓછા કરી નાખ્યા છે, માલ જે લઈ જોઈ પૂરો માલ લઈ જતા નથી, પૈસા પૂરા મળતા નથી, એટલી બધી તંગીને તકલીફ આવી ગઈ છે, મત પૂછો વાત એટલું. એમાં આ વર્ષમાં જેવું થયું છે અને ઉત્તર ગુજરાતમાં જૂનમ જૂની મારી મિની ફેક્ટરી સારામાં સારી ચાલતી હતી, આ વખતે બહુ સપડાઈ ગયા છે મંદિરો. દિવાળી એટલે પ્રેમ, ઓપ અને ભાઈચારાનો સંબંધ. જ્યારે વાત કરીએ સમગ્ર રાજ્યની અંદર મંદીનો માહોલ છવાયો છે, ત્યારે આજે દિવાળી પણ છે તે મંદીમાં સપડાઈ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વાત કરીએ માટીના કોળિયા બનાવતા નાના વેપારીઓ, નાના વેપારીઓમાં બનાસકાંઠાના થેરવાડા ગામની અંદર એકતા એન્ટરપ્રાઇઝના માલિક જેઓ સુમરા, એવુંનું કેવું એવું છે કે પોતા જેવો કોળિયા બનાવી રહ્યા છે તે કોળિયા એક સમય એવો હતો કે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશની અંદર પણ ફેમસ હતા. એ જ કોળિયા આજે પોતાના ગોડાઉનની અંદર શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે. જ્યારે નાના વેપારીઓની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ કોળિયા માટે કોઈ અનોખી જ યોજના બનાવવામાં આવે અને જો વેચાણ કરવામાં આવે તો આ નાના વેપારીઓ કાયમ માટે ધંધો કરી શકે તે જ મંદી છે. અને એનું મુખ્ય કારણ એક છે કે વરસાદ નહેવત છે, તેમજ મંદીનો માહોલ છે, એના હિસાબે કોળિયાનું, માટીના કોળિયાનું બહુ જ ઓછું વેચાણ છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ કુનડિયા, ડીસા. તો હાલ અપડેટિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. એનએસ ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારા ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
શહેરના ભેજદાર વિસ્તારમાંથી કોઈ પણ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોને દવાઓ તેમજ ઇન્જેક્શન આપતા એન્ટીબાયોટિક દવાઓ તેમજ સમાન રાખીને લોકોની બીમારીનો ઇલાજ કરતા હોય આ બાબતે જેતપુર પોલીસને ધ્યાને આવતા ભોજદાર વિસ્તારમાં રેડ કરતા એક લેડીઝ સહિત 3 બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં મંગળવારના દિવસે પણ ઘટાડો જોવામાં આવ્યો હતો. સાથે પેટ્રોલ ડીઝલની કિંમત માં 6 સપ્તાહમાં સુધી નીચી સપાટી પર પહોંચી ગઈ છે. ત્યારે પેટ્રોલની કિંમતમાં 14-16 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ડીઝલની કિંમતમાં 8-10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. થોડાક દિવસમાં અમેરિકી ડોલરની સામે રૂપિયો 8.2% સુધી જે રિકવર થયો છે. તમામ લોકોને આ બાબતે જાણીને હેરાન થઈ શકે છે કે દિલ્હીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નોઈડામાં ઓછી છે. નરમાઈના માહોલમાં સામાન્ય લોકોની રાહત થઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર નવેમ્બર ડિલિવર ક્રૂડ ઓઇલની કિંમત સોમવારના દિવસે 4,572 રૂપિયા પ્રતિ બોરલ. MCX એક્સચેન્જમાં ક્રૂડ ઓઇલની કિંમતે છેલ્લા એક મહિનામાં 10,000. 5 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી હવે નવેમ્બર અને ડિસેમ્બર યોજનાર છે. ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે ભાવમાં સતત વધારો કરવા આવતા શાસક પાર્ટીને ફટકો પડશે, પરંતુ હવે છેલ્લા 20 દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. ફ્યુઅલની કિંમતમાં ખૂબ સંવેદનશીલ ગણવામાં આવે છે. અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુ ને વધુ રાહત મળી રહી છે. કનેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમત 5% સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતમાં આધાર પર તેલ કિંમતો 4 મહિનાથી ઊંચી 11% સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓએ સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર. 4 ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 91.34 સુધી પહોંચી હતી. ત્યારબાદથી ઘટાડો થઈ રહ્યો છે. મનીની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેમરૂનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સ્કૂલના 79 વિદ્યાર્થીઓનું અપહરણ થયું છે. ત્યારે અપહરણકારો બાળકોની સાથોસાથ પ્રિન્સિપાલને પણ ઉઠાવી લઈ ગયા છે. ત્યારે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટનાને કોણે અંજામ આપ્યો છે. જાણકારી મુજબ સમગ્ર મામલો પશ્ચિમે કેમરૂનના બામિંદા શહેર સ્થિત એક સ્કૂલનો છે. સરકાર અને સેના સાથે જોડાયેલા સૂત્ર મુજબ સ્કૂલમાંથી 79 બાળકોની સાથે પ્રિન્સિપલનું પણ અપહરણ થયું છે. સેના સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ પોલ બિયાના ફ્રેન્ચ બોલવાવાળી સરકારનો વિરોધ કરતા અલગાવવાદીઓએ કેટલાય વિસ્તારોમાં કર્ફ્યુનું એલાન રોકી રાખ્યું છે. આ પ્રદર્શનમાં સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપવામાં આવી હતી. એમની ધમકી છતાં આ સ્કૂલ ખોલવામાં આવી હતી. આ વચ્ચે સોમવારે બાળકોની સાથે પ્રિન્સિપલનું અપહરણ કરવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ સરકાર સાથે જોડાયેલા પ્રવક્તાએ જણાવ્યું કે બાળકોની શોધખોળ થઈ રહી છે, જો કે હજુ સુધી કોઈ પણ સફળતા હાથે લાગી નથી. સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. અહેવાલ મળી રહ્યા છે કે અપહરણ કરતા બાળકોને જંગલ તરફ લઈ ગયા છે, જો કે એમને ક્યાં રાખવામાં આવ્યા છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ ઘટનાને કોણે અંજામ આપ્યો તે અંગે પણ હજુ સુધી કોઈ આઈડિયા નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પદ સંભાળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળી
ની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીની સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણિલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. તાજેતરમાં અમેરિકા ઈરાન પર આકરા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી હતી, જોકે ઓઇલની ખરીદી ભારત, ચીન, ગ્રીસ, ઇટાલી, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન અને તુર્કી સહિતના દેશોને કેટલીક છૂટછાટ અપાઈ હતી. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ ઈંધણ આપતો દેશ છે. ભારત 80% ઓઇલની આયાત કરે છે. ઈરાન પાસેથી ઓઇલ ખરીદનાર બીજા ક્રમનો સૌથી મોટો દેશ ભારત છે. ઈરાક અને સાઉદી અરેબિયા બાદ સૌથી વધુ પ્રમાણમાં ઓઇલ ભારત ઈરાન પાસેથી ખરીદે છે. પરિણામે ભારતને જો રૂપિયામાં પેમેન્ટ કરવાનું થાય તો અર્થતંત્રને ખૂબ જ ફાયદો થઈ શકે છે. ક્રૂડના ભાવમાં છેલ્લા થોડા દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા ઈરાન ઉપર કડક પ્રતિબંધ લગાવશે તેવી ભીતિએ ક્રૂડ ઓઇલની ભાવ સતત વધી રહ્યા હતા. આંકડા અનુસાર ગઈકાલે ક્રૂડ ઓઇલને બે દીઠ ભાવ $63.10 સુધી પહોંચી ગયા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાક પૈકીનો એક અંક છે. ક્રૂડનો ભાવ 4% વધુ લપસી ગયો છે. ક્રૂડના ભાવના ઘટાડાના પગલે ભારતમાં પણ ઈંધણના ભાવ ઘટશે તેવી અપેક્ષા સેવામાં આવી રહી છે. ઈરાન પરના પ્રતિબંધો ચોપ્યા બાદ કેટલાક દેશોને વ્યવહારોમાં છૂટછાટ મળી છે, જે એશિયન બજાર માટે સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. ચીન બાદ ભારત સૌથી વધુ ક્રૂડ ઈરાન પાસેથી ખરીદે છે. અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં ચીન, ભારત, કોરિયા, તાઇવાન જેવા એશિયન દેશોને છૂટછાટ આપી છે. પરિણામે એશિયન બજારમાં પોઝિટિવ માહોલ જોવા મળશે તેવી ધારણા છે. ભારતને ડોલરના સ્થાને રૂપિયામાં ચૂકવણું કરવાની છૂટ મળવા જઈ રહી છે, ત્યારે આ માટે યુકો સહિતની બેંકો મધ્યસ્થ બને તેવી ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ ભારતને ઓઇલનું ચૂકવણું ડોલરને સાથે રૂપિયાનો કરવાનું થાય તેવો તખતો તૈયાર થયો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી. હવે આ માટેના પ્રયાસોને પોઝિટિવ સંકેત મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેમેરોની એક શાળામાં 79 વિદ્યાર્થીઓનું અપહરણ થયું છે, ત્યાં રિલીઝ થયેલા વિડીયોમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો કેદ થયો છે. સાથે અપહરણ થવાના અહેવાલની સાથે બાળકોની સાથે 3 વ્યક્તિનું પણ અપહરણ થયેલું બહાર આવ્યું છે. કેમરૂનના એક શાળાના 98 વિદ્યાર્થીઓનું અપહરણ. રિલીઝ થયેલા વિડીયોમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો કેદ થયો છે. પશ્ચિમ કેમરૂનનું એક શાળામાંથી ઓછામાં ઓછા 98 વિદ્યાર્થીઓનું અપહરણ થવાના અહેવાલ છે.
આ બાળકો સાથે અન્ય ત્રણ વ્યક્તિનું પણ અપહરણ કર્યું છે, જેમાં શાળાના આચાર્યનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પશ્ચિમ પ્રદેશની રાજધાની બામિંદમાંથી થયેલા આ અપહરણ અંગે ત્યાંની સરકારના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું. આ અપહરણ માટે સ્થાનિક ગવર્નર ઓડેલ્ફ લેલે એલ આફ્રિકે ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.